વેલકમ ટુ જયમાનપણા કિચન. હું લાબી આહીર આપ સોની મારા. તો આજે હું તમારી સાથે શેર કરી જીરા ખારીની રેસીપી, તે પણ ઓવન વગર અને બે અલગ રીતે. તમે જો આવી રીતે ખારી ઘરે બનાવશો ને તો તમારી ખારી છે ને તે એકદમ ઓઠે ભાંગ એવી થશે, અને બહારની બેકરીની ખારી પણ તમે ભૂલી જશો એવી ખારી બને છે આ. તો ચાલો આપણે ખારી કેવી રીતે બનાવી તેની જોઈ લેશું રીત. તો ખારી બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ મેંદાનો લોટ લઈ લીધો છે. લોટને મેં સાઈ નાખ્યો છે. તો 500 મેંદાના લોટની સામે મેં અહીંયા 1/4 કપ લઈ લીધો છે રવો. રવેડ કરવાથી લોટમાં સરસ બાઈન્ડિંગ આવે છે અને તેનાથી એકદમ ખારી ક્રિસ્પી પણ લાગે છે. તો મીઠામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. ખારી છે એટલે આપણે બહુ આમાં મીઠાનો યુઝ નથી કરવાનો. આ મેં 1/2 ચમચી મીઠું એડ કર્યું છે. થોડોક ટેસ્ટ આવે ને એ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ આપણે 5 ચમચી જેટલું લઈ લઈશું મરી પાવડર અને 1 ચમચી જેટલું લઈ લઈશું જીરું. આપણે જીરાવાળી ખારી બનાવવાની છે એટલે આમાં આપણે આ 1 ચમચીનો જ્યુસ કર્યો છે જીરા માટે. આ ખારીમાં આપણે જીરાનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું છે. વધારે જીરું હોય ને એટલે તેમાં એટલે તેનાથી ખારીનો ટેસ્ટ છે તે અલગ પડી જાય. મણ માટે મેં અહીંયા 3 ચમચા તેલ લીધું છે. લોટને આપણે મિક્સ કરી દઈશું. લોટમાં આપણે આ રીતનું મણ આપવાનું છે. આપણે સ્વીટ બનાવવાની હોય ને તેમાં આપણે મણમાં ઘીનો યુઝ કરી શકીએ. નમકીન રેસીપીની અંદર આપણે તમે ગમે તે તેલ ખાતા હોય ને તે તેલનો તમે યુઝ કરી શકો છો. આપણે લોટ બાંધી લઈશું થોડું થોડું પાણી એડ કરીને. લોટ આપણે રોટલીથી થોડોક કડક રહે ને એ રીતનો આપણે લોટ બાંધી લઈશું. તો આપણે આ રીતનો સોફ્ટ લોટ રહે ને એ રીતનો લોટ બાંધવાનો છે. જો બહુ કડક નથી બહુ નરમ પણ નથી એ રીતનો, રોટલીથી થોડો કડક. આ લોટને આપણે 5 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું. ત્યારબાદ તેને ફરીથી એક વાર મસળી લઈશું, રેસ્ટ આપી દઈશું. તો જ્યાં સુધીમાં આપણો લોટ રેસ્ટ થાય 5 મિનિટ સુધી, ત્યાં સુધીમાં આપણે પડવા માટેનું લેયરનું બેટર તૈયાર કરી લઈશું. તેના માટે અહીંયા મેં 1/2 વાટકી લીધું છે ગાયનું ઘી. 1 વાટકી જેટલો છે આરા લોટ. તમે આરા લોટની જગ્યાએ કોર્નફ્લોર પાવડર અથવા તો મેંદાનો લોટ પણ લઈ શકો છો. તો આરા લોટ એડ કર્યા બાદ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઘટ્ટ રહે ને એ રીતે આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે. તો જુઓ અહીંયા આપણે આરા લોટને ઘીમાં મિક્સ કરી નાખ્યો છે. આ રીતે આપણે એકદમ સ્મૂથ મિશ્રણ તૈયાર કરવાનું છે. જુઓ આ રીતનું. હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. તો 5 મિનિટ બાદ આપણે જોઈ લઈશું અહીંયા આપણો લોટ છે એકદમ સરસ રેસ્ટ આપાઈ ગયો છે અને કોણ પણ આવી ગયો છે આ રીતનો. અને આ રીતે 1-2 મિનિટ સુધી મસળી લઈશું. જેટલું લોટ મસળેલો હશે ને એટલી જ ખારી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ ભઠ્ઠે ભાંગી તૈયાર થાય. વથળીમાં 1/2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને આપણે લોટ ઉપર લગાડી દઈશું. લોટને મસળી લઈશું. જો આપણે આ રીતે આપણે એને ગુંડલા જેવું કરી લઈશું ગોળ રાઉન્ડ. અને હવે આને આપણે 6 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. આ રીતના આપણે લોહી અલગ અલગ કાઢી લઈશું. તો અહીંયા આપણે 4-4 પડની ખારી બનાવવાની છે એટલે 4-4 ગોળ આ રીતના કર્યા છે. આ સાઈઝમાં 1-1 ગોળ રોટલી વણવા માટે લઈ લઈશું અને બીજો લોટ આપણે કપડેથી ઢાંકી દઈશું. અટામણ માટે મેં અહીંયા મેંદાનો જ લોટ લીધો છે. લોટને આપણે મસી અને ગોળા જેવું કરી લઈશું. ત્યારબાદ આની આપણે રોટલી વણી લઈશું. અને આપણે પતલી રોટલી વણવાની છે. આજે હું તમને 2 ટાઈપની ખારી બતાવીશ. 2 ટાઈપની ખારી અલગ અલગ શેપમાં કેવી રીતે બને તે પણ હું બતાવવાની છું. આપણે આ રીતની રોટલી બનાવવાની છે એટલી પતલી રાખવાની છે. આપણે તમે જોઈ શકો છો આ રીતની અને આ સાઈઝમાં આપણે 4 રોટલી બનાવવાની છે. એટલે 4 રોટલી બની જાય છે ને પછી હું તમને આગળની પ્રોસેસ બતાવીશ. તો આપણે આ સાઈઝમાં 4 રોટલી બનાવી નાખી છે.
હવે આને આપણે પડવાળીશું. તેના માટે આપણે એક રોટલી પહેલાં લઈ લઈશું, તેની ઉપર આજે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું તે થોડું થોડું લગાડી દઈશું. આપણે મિશ્રણ છે તે બહુ ઘાટું નહીં અને બહુ આછું નહીં એ રીતે લગાડશું ને, એટલે આપણે ખારીના પડ છે ને તે સરસ રીતે ઉકળી જશે. દબાઈ ગયેલી ખારી નહીં બને, એકદમ સરસ પડવાળી ખારી બનશે, ફૂલેલી ફૂલેલી. ત્યારબાદ આની ઉપર આપણે મેંદાનો લોટ થોડોક સ્પ્રિંકલ કરી લઈશું. આ રીતે આપણે પહેલાં રોટલીમાં લોટ સ્પ્રિંકલ કરી લઈશું અને મિશ્રણ લગાડી દઈશું. ત્યારબાદ આપણે તેની ઉપર બીજી રોટલી મૂકી દઈશું. તેની ઉપર પણ આપણે મિશ્રણ લગાડી દઈશું. આ આપણે બીજી રોટલી ઉપર લગાડ્યું હતું, હવે આપણે આની ઉપર ત્રીજી રોટલી મૂકી દઈશું. આની ઉપર આપણે સેમ પ્રોસેસથી મિશ્રણ લગાડી અને ઉપરથી થોડો લોટ સ્પ્રિંકલ કરી લઈશું. આવી રીતે આપણે ચોથી રોટલી પણ ઉપર મૂકી દીધી છે. હવે આપણે ચોથી રોટલી ઉપર આછું આછું મિશ્રણ લગાડી દઈશું. ચોથી રોટલી આપણે જે ઉપલી રોટલી આવે છે ને તેની ઉપર આપણે લોટ સ્પ્રિંકલ નથી કરવાનો, ને આપણે આ રીતે પલટવાળી દઈશું. પણ આપણે થોડું થોડું મિશ્રણ લગાડી દઈશું. આની ઉપર આપણે લોટ સ્પ્રિંકલ કરી લઈશું અને બીજું પર પણ આપણે આ રીતે વાળી દઈશું. આની ઉપર પણ આપણે મિશ્રણ લગાડી દઈશું અને ઉપરથી થોડો લોટ સ્પ્રિંકલ કરી લઈશું. ચોથો ભાગ આ રીતે લઈ લઈશું. ચોખ્ખો ચોખ્ખું સરસ થાય ને તૈયાર, આ રીતનો આપણે રાખવાનો છે. હવે આ પડને આપણે 5 મિનિટ સુધી ફ્રીજમાં રાખી દઈશું. આ રીતનું કોઈ કપડું આવે ને તેને આપણે આ રીતે ફોલ્ડ કરીને આ રીતનું આપણે ફ્રીજમાં મૂકી દઈશું. આવી સેમ પ્રોસેસ પણ મેં બીજી રોટલીમાં કરી નાખી છે. હવે હું તમને ખારી બનાવવાની બીજી રીત બતાવીશ. બીજી રીતમાં એ છે કે અને આપણે ગોળ રાઉન્ડ વાળી દેવાના આવી રીતે, આનો આખો આવી રીતે આપણે રોલ તૈયાર કરવાનો. હવે આ રીતનો આપણે રોલ તૈયાર કર્યો છે અને આપણે બે સાઈડના ખૂણા છે ને તે કટ કરી લેશું. બંને સાઈડના ખૂણા કટ કરી લઈશું, બે સાઈડ આ રીતના લઈ લઈશું અને આના છે ને આપણે નાના નાના પીસીસ કરી નાખશું. 1 ઇંચનો વેવ રહે ને એ રીતે આપણે કટ કરી લઈશું. આ રીતના આપણે પીસીસ તૈયાર કર્યા છે એને આપણે અલગ પાડી લઈશું અને એક ડિશમાં લઈ લઈશું. આ પીસને આપણે આ રીતે હાથ વડે પ્રેસ આપી દઈશું અને આપણે વેલણથી ભૂણી લઈશું સારી બાજુ. તમે આમાંથી ગમે તે એક શેપમાં બનાવી શકો છો. હવે આ જે આપણે સાઈડના છે ને બે બાજુના ખૂણા નાના મોટા હોય છે એટલે આપણે તેને પણ કટ કરી લઈશું. જો આ આપણે આ રીતે આપણે ખારીના શેપમાં વણી લઈશું બધા જ, એટલી જાડી રાખીશું. તો જો આપણે રોલવાળી ખારી છે ને તે આ રીતની બનાવીને તૈયાર કરી નાખી છે. હવે આપણે આને ફ્રાય કરી લઈશું. ખારીને આપણે ગેસના ધીમી આંચ ઉપર ફ્રાય કરવાની છે. ધીમી આંચ ઉપર ખારી ફ્રાય થાય છે ને તો ખારી એકદમ લાલ પણ નહીં થઈ જાય અને બધા પડ છે ને સરસ રીતે ઉખડી જાય છે. આવી રીતે આપણે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ને એ રીતે જ આપણે ખારીને ફ્રાય કરી લેશું. જુઓ કેવા સરસ પડો અલગ અલગ છૂટા પડ્યા છે. તો તમે પણ આવી રીતે ખારી ઘરે બનાવજો, બહુ સરસ એકદમ ચોખ્ખી વસ્તુથી આપણે બાળકોને ખાશે તો પણ બીમાર પણ નહીં પડે અને એકદમ શુદ્ધ વસ્તુથી આપણે ઘરે બને છે. ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે, હવે આપણે ખારીને બહાર લઈ લઈશું તેલમાંથી. જુઓ કેવી સરસ ખારી બનીને તૈયાર છે. જો છે ને એકદમ ઇઝીલી ઘરે ખારી બનાવવી. આવી રીતે આપણે સેમ પ્રોસેસથી બીજી ખારી પણ ફ્રાય કરી લઈશું. તો આપણે જોઈ લઈશું રેસ્ટ આપેલ લોટ સરસ સેટ થઈ ગયો છે. આપણે વણી લઈશું પાટલી પર.
ને આપણે સાર ફરતું જ બનવાની છે. હવે આને આપણે થોડું પતલું બનવા માટે નીચે વણી લઈશું. તો જુઓ, આપણે ખારીના શેપમાં આપણે કટ કરવાનું છે. પહેલા તો આપણે એટલું જ વણીને તૈયાર કરવાનું છે. પતલું રાખવાનું છે, બહુ જાડું નથી રાખવાનું. બહુ જાડું રહેશે તો પણ જ્યારે ફ્રાય કરશો ત્યારે વચ્ચેથી કાસું રહેશે. હવે આપણે કટ કરી લઈશું. જેટલી સાઇઝમાં તમારે નાના મોટી ખારી બનાવવાની હોય એટલી સાઇઝમાં તમે કટ કરી શકો છો. આપણે લઈ લઈશું ઉપરનો ભાગ છે તે. જો આપણે એટલું પતલું રાખવાનું છે તેનું લેયર. આપણે તેલમાં ફ્રાય કરી લઈશું. બે કેક કરીને ફ્રાય કરી લઈશું. પહેલાં આપણે શરૂ શરૂમાં ગેસ ધીમો રાખવાનો. થોડી ખારી ફ્રાય થાય ને ત્યારબાદ આપણે ગેસની આંચ ફૂલ કરવાની. જો તમે આ રીતે અપનાવશો ને તો પણ ખારી બહુ સરસ થશે. તમે ગમે તે શેપમાં બનાવી શકો છો ખારી. તમે જો આ ખારી ખાશો ને તો તમે બેકરીની ખારીને પણ ભૂલી જશો એવી ઘરે ખારી બનીને તૈયાર થાય છે. હવે આને બહાર કાઢી લઈશું. જુઓ શેને સરસ ખારી. જુઓ અહીંયા આપણી મસ્ત મજાની વગર ઓવને સરસ મજાની ક્રિસ્પી ખારી બનીને થઈ છે તૈયાર. આ ખારી ઓઠે ભાંગી જાય ને તેવી ખારી બને છે ઘરે. અને સાથે સાથે તો બહુ ટેસ્ટી લાગે અને ખાવાની મજા આવે. જો એક ખારી તમને તોડીને બતાવીશ. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય શિયાળ. ધન્યવાદ.